નવસારી ગ્રામે પોલીસના સબ સલામતના દાવા પોકળ સાબિત થયા. લોકોની સુરક્ષાની વાતો કરતી પોલીસના ઘરમાં ચોરી થાય તો હા, આવું જ કંઈક નવસારી ગ્રામે પોલીસ મથકમાં બન્યું. પોલીસ સ્ટેશનમાંથી કારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા અને પોલીસને ખબર સુદ્ધા ન આવી. નવસારી ગ્રામે પોલીસે દારૂની હેરાફેરી કરતી મહારાષ્ટ્ર પાસિંગની ગાડી જપ્ત કરી અને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી. પરંતુ જ્યારે માલિક કાર છોડાવવા પોલીસ સ્ટેશન આવ્યો અને પોલીસે તપાસ કરી તો પોલીસના હોશ ઉડી ગયા, કારણ કે પોલીસ સ્ટેશનમાંથી કાર ગાયબ હતી. વળી બીજી એક કારના ટાયર અને બેટરી પણ ગાયબ હતા. પોલીસે તપાસ કરતા બંને કારની ચોરી થઈ હોવાનું ખુલ્યું. અંદાજે રૂપિયા 4 લાખથી વધુની પોલીસ સ્ટેશનમાં ચોરી થઈ છે. હાલ તો પોલીસે શહેરની નાકાબંધી કરી અને તસ્કરોની શોધખોળ હાથ ધરી. મહત્વનું છે કે પોલીસ સ્ટેશનમાંથી કારની ચોરી થતા અનેક સવાલ ઉભા થયા છે. સ્કોર્પિયો ગાડી તારીખ 6-7 અઢારથી 1-10 અઢાર દરમિયાન કોઈ પણ સમયે કોઈ ચોરી કરી લઈ ગયેલ, તેમજ ઇકો ગાડીમાંથી ટાયર, બેટરી અને સિસ્ટમ, એમની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ, એ કોઈ ચોરી કરી લઈ ગયેલી. આ બાબતે ગઈકાલ નવસારી રૂરલ પોસ્ટે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.